હવે પછી કવિત કથક નૃત્ય પ્રદર્શનનું એક બહુ અભિન્ન અંગ છે જુઓ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી બંદીશો રચનાઓ એવી છે કે જે ક્યાંક લખનઉ ઘરાના સાથે જોડાયેલી છે ક્યારેક જયપુર ઘરાના સાથે હું એક વિનંતી કરું છું કે કલાકાર છે એ કોઈ પણ રીતે બાહ્યડ ન હોવું જોઈએ કે આ ઘરાનું સારું આ ખરાબ આ બંદીશ સારી આ ખરાબ નહીં તમે જ્યારે નૃત્યને શીખો છો ત્યારે આપણે એના સંપૂર્ણ સ્વરૂપને સમજવાનો જાણવાનો શીખવાનો પ્રયત્ન કરવાનો ઇટ મે નોટ બી પોસિબલ કે દરેક વ્યક્તિ એના દરેક અંગ ઘરાનાના દરેક અંગોમાં એક્સપર્ટ થઈ જાય અડેપ્ટ થઈ જાય માહિર થઈ જાય પણ સમજણ અને સ્વીકાર આ બહુ જરૂરી છે સમજણ અને સ્વીકાર વગર કોઈ કલામાં આપણે આપણી જાતને સમર્પિત ન કરી શકીએ કવિત કવિત એ જયપુર ઘરાનાનું એક આગવું અંગ છે જેમાં કવિતાના શબ્દોને અંગ હસ્ત મુદ્રાઓ હાવભાવ ચોક્કસ પદ સંચાલન દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે કવિતામાં પણ અનેક પ્રકારો છે કવિતમાં સામાન્ય રીતે જે થીમ જોવામાં મળે છે તેમાં મુખ્યત્વે શ્રી કૃષ્ણ એટલે કે નટવર હોય છે નટવરના જીવન સાથે જોડાયેલી ઘટનાઓ હોય છે કથાનક હોય છે બ્રિજ મિખે રત હોરી રાધા સંગ નટવર હોરી અને નટવર પછી અમુક જગ્યાએ તમે જોશો કે માખણ ચોરીની વાત છે તો અમુક જગ્યા કાલિયા દમન કાલી કે ફનન પર નિર્તન ગોપાલ લાલ અદ્ભુત છબી કહી કાલી કે ફનન પર કૃષ્ણ કાલિયા મર્દનની વાત છે કૃષ્ણ સાથે જોડાયેલી ઘટનાઓ કેની વાત આવે ગિરિધર કુકુધર બંજ ગિરિધર ઉપાડવાની વાત છે તો એ એક કૃષ્ણની વાત છે આ ઉપરાંત ઘણી વખત ગંગ ગંગ ગણપતિ ગજ મુખ મંડલ ગણેશની વાત છે તો આ કવિ છે ગણેશ સાથે જોડાયેલું થયું શિવ સાથે જોડાયેલા હોય ચંદ્ર ચપન શિવની વાત છે જય ગિરિજા પતિ શિવની વાત છે તો શિવ છે પાર્વતી છે ગણેશ છે કૃષ્ણ છે અથવા એની સાથે જીવનમાં એની સાથે વણાયેલી કોઈ ઘટના છે એને કવિત સ્વરૂપે રજૂ કરવામાં આવે છે કવિતમાં ભાવ અંગ ખૂબ મહત્ત્વનું છે તમે તમારી હસ્ત હોય શબ્દ અંગ પદ સંચાલન એની સાથે ચહેરા પરના જે હાવભાવ છે આંખથી તમારે જે કમ્યુનિકેટ કરવાનું છે એમાં તમે બહુ અડેપ્ટ માહિર હોવા જોઈએ તો કવિત દર્શકો સુધી બહુ સરળતાથી સહજતાથી સુંદર રીતે પહોંચી શકે છે